સોયથી પતી ગયું બોલો છો ઘણી વાર સાંભળો છો ને એક નાનું બચ્ચું હતું ત્રણ જણા સળગીને સાફ બાબલો બચી ગયો સાંભળો છો બાબલા પાસે હાથ પગ છે પણ ચાલી શકે એમ નથી છતાં બચી ગયો બીકોઝ એનું પુણ્ય છે તમારા હાથ પગના હવાથી તમને નથી બચાવતો તમારું પુણ્ય તમને બચાવે છે ડગલે પગલે તમને જો કોઈ બચાવનાર હોય તો તમારું પુણ્ય છે માટે કહું છું તમારી બેંક બેલેન્સ વધારવા કરતા ધર્મની બેંકમાં પુણ્યની બેલેન્સ વધારો ફ્રસ્ટ્રેટ મત થાવ જ્યારે જ્યારે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ ત્યારે ત્યારે ધર્મના ક્ષેત્રમાં ચાલે જાઓ અને એની અંદર પણ શ્રેષ્ઠ પરમાત્માની પૂજા છે અડધો કલાક કરતા હતા પોણો કલાક કરો આજે ભગવાનની પૂજા અરે હું તો કઉ છું ફરીથી તમને થયા તરબતર કરશે કિસ્સા બહુ વધી રહ્યા છે આપઘાતના મારામારીના સાંભળ્યું ચાર દિવસ પહેલા વડોદરાની સ્કૂલમાં કેવા માણસો હોય છે દસમાનો છોકરો નવમાના છોકરાને છરા મારીને અને છોકરાનો કોઈ વાંક નહી ગુનો નહી બસ આ સ્કૂલને બદનામ કરવી છે સ્કૂલને બદનામ કરવી છે છોકરાને ખતમ ચાલો આગળ વધીએ શું આવે છે એપ પછી આઈ એક વાત રહી ગઈશ એકવાર ફેલ થાવ બે વાર ફેલ થાવ સીએમાં કેટલી વાર ક્લિયર કરો છો બોલો તો ખરા બે વાર કેટલા છે આમાં હા એમાં શું છે આપણે ઘરના જ છીએ બધા ત્રણ વાર નથી બધા પાસ બે જ વારમાં ક્લિયર હવે છ છ વખત વાળા મારી સામે છે મારા બેટા કે કાંઈ વાંધો છ છ વખત આપવા પછી પણ ક્લિયર થતું ટ્રાય અગેન ટ્રાય અગેન ઇફ યુ ફેલ ટ્રાય અગેન પરીક્ષામાં પરીક્ષામાંથી બહાર નીકળશો પછી ક્યારેક નોકરી કરવી પડશે તો એમાં પણ ટ્રાય તો કરવી જ પડશે અરે તમારે ત્યાં શું અમારે અમને દીક્ષા ઇઝીલી નથી મળતી કોકરા એને સીધે સીધી મળી જાય એ વાત જુદી છે આથી પચાસ સાઈઠ સિત્તેર વર્ષ પહેલા ઈઝીલી દીક્ષા નથી મળતી પ્રેમસુરી મહારાજની દીક્ષા જોઈતી હતી ઘરેથી બે વાર ભાગવું પડી એમાં પકડાઈ જાય મા બાપ લઈ આવે પણ નક્કી જ કર્યું તું મારે દીક્ષા લેવી જ છે એ ફ્રસ્ટ્રેટ નતા થયા ત્રીજી વાત ભાગીને લીધી ચંદ્રશેખર મહારાજને પણ સીધી નથી મળી એ મુંબઈથી ભાગીને સુરત પાસે રામદેરમાં કોકના ઘરમાં છુપાયા બે દિવસ એમના બાપા ડેટ મીન્સ મોટા પપ્પા જીવતલાલ પ્રતાપસિંહ એમને ક્યાંકથી સમાચાર મળે કે છોકરો ત્યાં છે એટલે એમણે ત્યાં કેવડાવ્યું તું એકવાર ઘરે આવી જા પછી આપણે તારું દીક્ષાનું મુહૂર્ત કાઢશું પછી એ ઘરે ટ્રાય તો કરવી જ પડશે અમારે કરવી પડે તમારે કરવી પડે અમારી તો આખી પરંપરા જ આવી છે દાનસુરી મહારાજે ભાગીને લીધી આત્મારામજી મહારાજે ભાગીને લીધી કમલસુરી મહારાજે ભાગીને લીધી વીર વિજય મહારાજે ભાગીને લીધી પ્રેમસુરી મહારાજ ભાગીને લીધી ભુવન બાનુસુરી મહારાજ ભાગીને લીધી પદ્મ વિજય મહારાજ સાથે સાત પેઢી ભાગેડું જ હતી અમારી એ સમય એવો હતો કે દીક્ષા ભાગીને લેવી પડતી હતી પણ લગ્ન રજા માગીને થતા હતા આજ ઉલટા હો ગયા